हेलो स्टूडेंट, जय स्वामीनारायण। ऑनलाइन डिजिटल एजुकेशन में आप सौ विद्यार्थी मित्रों सहजानंद विद्यालय तरफ थी हार्दिक स्वागत छे। तो आज आपणे धोरण 6 विषय विज्ञान तेनी अंदर अपने गया लेक्चर सुधीना चार प्रकरण पूर्ण कर्या। तेमाथी प्रथम प्रकरण खोराक क्यांथी मळे छे ते जोयुं। बीजा प्रकरणमां आहारना घटको के आहारना घटको कया कया छे, कया कया खोराक लेवाथी आपणने ए पोषक तत्वो शरीरमां मळे छे तेना विशे भण्या। त्यारबाद आपणे नंबर त्रण रेसाथी कापड सुधी के આપણે કાપડ જે પહેરીએ છીએ કપડાં, એ કપડાં માટેનું કાપડ એ ક્યાંથી મળે છે, કેવી રીતે તેના રેસા બને છે, કુદરતી રેસા, કૃત્રિમ રેસા, અને તેને તાંતણામાં કેવી રીતે ફેરવીએ છીએ, ત્યારબાદ આપણે તેનું કપડ બનાવીએ છીએ તેના વિશે આપણે ભણ્યા। તેની બાદ ત્યારબાદ આપણે પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા, આ વસ્તુઓના જૂથ બનાવવાની અંદર આપણે વસ્તુઓનો ગુણધર્મ શીખ્યો, તદઉપરાંત તેનો આકાર, રંગ, કદ, ગુણધર્મોના આધારે તેને આપણે અલગ અલગ ગોઠવણ કરતા શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આ પ્રકરણ 1, 2, 3, અને 4 તેની અંદર આવતા પ્રયોગોની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ ભણીશું। હવે પ્રયોગોની ચર્ચા કરતા પહેલા હું તમને કહી દઉં કે પ્રયોગ આપણે વિજ્ઞાનની નોટમાં જ લખવાના છે, તેના માટે કોઈ અલગ નોટબુક બનાવવાની નથી। પ્રયોગની અંદર આકૃતિ પેન્સિલથી જ દોરવાની રહેશે, પેનથી આકૃતિ દોરવી નહીં। આ પ્રયોગો માટેની સૂચના છે। તો હવે આપણે પ્રયોગો ભણીએ। તો હવે આપણે પ્રયોગની ચર્ચા કરીશું। આ છે પ્રયોગ 1। પ્રયોગ 1ની અંદર આપણે ખાદ્ય પદાર્થોમાં રહેલા સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવાનું છે। એટલે કે આ પ્રયોગ જે છે એ પ્રયોગ પ્રકરણ 2 આહારના ઘટકો, તેની અંદર સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું આપણે પરીક્ષણ કર્યું હતું। પાઠમાં મેં જ્યારે પ્રકરણ સમજાવ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું અને નોટબુકમાં પણ મેં પીડીએફની અંદર પણ લખાવ્યું છે। તો આપણે તેને આપણે એક પ્રયોગ દ્વારા ચર્ચા કરીએ। પ્રકરણ 2ની અંદરનો પ્રયોગ સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું। તો સૌ પ્રથમ તેની અંદર સાધનો જોઈશે। તો સાધનોની અંદર છે ડ્રોપર, ચપ્પુ એટલે કે છરી, અને એક સફેદ કાગળ। હવે પદાર્થો છે, પદાર્થોની અંદર તમે જે પણ ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરવા માંગતા હોય તે ખાદ્ય પદાર્થ લઈ શકો છો। તમારે જે પણ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરવું છે તે ખાદ્ય પદાર્થ લઈ શકો છો। અહીંયા આપણને 3 પદ ખાદ્ય પદાર્થ આપેલા છે, એક બટાકું આપેલું છે, એક તુવેર દાળ આપેલી છે અને સિંગ, કાચી સિંગ આપેલી છે ખાદ્ય પદાર્થની અંદર। આ સિવાય આપણે શું લેવાનું છે તો કે આયોડિન, પાણી, કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા। હવે આ બધું આપણે અત્યારે દ્રાવણ સ્વરૂપે લેવાનું નથી, આપણે તેનું શું બનાવવાનું છે? આયોડિન, તો કે આયોડિનને પાણીની અંદર ભેળવી એનું દ્રાવણ બનાવવાનું છે। કોપર સલ્ફેટને પણ આખું છે એનું આપણે શું બનાવવાનું છે? દ્રાવણ બનાવી દઈશું। અને કોસ્ટિક સોડા એનું પણ આપણે દ્રાવણ તૈયાર કરીને લઈશું। હવે વિદ્યાર્થી મિત્રો છે આકૃતિ, તો આકૃતિ આપણે સમજી લઈએ। હવે અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર છે આયોડિનનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ અને કોપર સલ્ફેટનું દ્રાવણ પણ હશે।
તુવેરની દાળનો ભૂક્કો કરી દેવાનો છે. બટાટું આપણે છરી વડે શું કરી દેવાનું છે, કાપી દેવાનું છે, અને તેના ઉપર જે પ્રમાણે પદ્ધતિમાં આપણને આપેલું છે તે પ્રમાણે આપણે પરીક્ષણ કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પદ્ધતિ. પદ્ધતિ એટલે શું? તો કે પદ્ધતિ એટલે આપણે જે પ્રયોગની શરૂઆત કરીએ છીએ તે કેવી રીતે કરવો, તેના સાધનોની ગોઠવણી કેવી રીતે કરવી, અને તેની અંદર કયા કયા પદાર્થો ઉમેરવા, તો આ આપણી પદ્ધતિ કહેવાય. કે પદ્ધતિ અંદર એટલે કે સાધનોની ગોઠવણી કરવી. તો આપણે આકૃતિમાં જોઈને આપણને ખબર ન પડે કે આ કઈ રીતે ગોઠવવા, તો આપણને પદ્ધતિની અંદર પહેલેથી માંડીને છેક પ્રયોગ પૂરો કરીએ ત્યાં સુધીની બધા સાધનોની ગોઠવણી, કયો પદાર્થ કેટલા પ્રમાણમાં નાખવાનો, આ બધી જ રીત જે કીધી છે તેને આપણે શું કહીશું, પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રયોગની પદ્ધતિની ચર્ચા કરીએ. હવે આપણે પદ્ધતિની અંદર સૌ પ્રથમ પહેલાં તો શું લેવાનું છે, એક બટેટું, તેને વચ્ચેથી કાપી લો, છરીની મદદથી એને કાપી લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે, તો કે ત્યારબાદ તેના પર આયોડીનના મંદ દ્રાવણ, એટલે કે આપણે જે દ્રાવણ લીધું છે આયોડીનનું દ્રાવણ, તેના 2-3 ટીપા નાખો. 2-3 ટીપા ડ્રોપરમાં લઈ અને પછી આપણે બટાટા ઉપર નાખવાના છે. હવે બટાકામાં શું જોવા મળે છે, તો કે બટાકાનો તે ભાગ ભૂરો કાળો થાય છે કે કેમ તેનું અવલોકન કરો. કે આપણે જે બટાકા ઉપર કાપીને તેના ઉપર આયોડીનના ટીપા નાખ્યા છે એટલા ભાગમાં જ બટાટો ભૂરો કે કાળો થાય છે કે નહીં તેનું આપણે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. આ અવલોકન આપણે અવલોકન કરશું ત્યારે લખીશું. ત્યારબાદ શું કરવાનું છે, તો કે કાચી તુવેરની દાળનો ભૂક્કો લો. કાચી તુવેરની દાળ લેવાની અને એને ભૂક્કો કરી દેવાનો છે. હવે ભૂક્કો કર્યા પછી એટલે કે ભૂક્કો કરવો એટલે કે લોટ આપણે લોટ પણ લઈ શકીએ તેનો, બરાબર. હવે તેને પાણી રેડી લુગદી બનાવો. લુગદી લોટ હોય એટલે એકદમ લુગદી બની જાય ઘાટી, બરાબર ને, પલ્પ તમે જેને શું કહો છો, પલ્પ. હવે આ ડ્રોપરની મદદથી 2 ટીપા કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના 10 ટીપા લુગદી પર પાડો. જે પલ્પ બનાવ્યો છે આપણે, તુવેરની દાળનો જે પલ્પ બનાવ્યો છે તેની અંદર 2 ટીપા કોપર સલ્ફેટના નાખવાના છે અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખવાના છે. ત્યારબાદ તેનું અવલોકન કરવાનું છે. અવલોકનમાં શું જોવાનું છે આપણે, તો કે તેનો રંગ, જ્યાં આપણે જે લુગદી ઉપર આપણે 2 ટીપા કોપર સલ્ફેટ અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખ્યા છે તે જગ્યાએ રંગ જાંબલી થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરો. રંગ જાંબલી થાય છે કે નહીં તેનું આપણે શું કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે. હવે ત્યારબાદ શું કરવાનું છે, તે તો કે એક સફેદ કાગળ લો. એક સફેદ કોરો કાગળ લેવાનો છે, તેના પર કાચી સિંગ ઘસવાની છે. કાચી સિંગ, મગફળીની કાચી સિંગ ઘસવાની છે કાગળ પર. હવે કાગળ ફાટી ન જાય તેનું શું રાખવાનું, ધ્યાન રાખવાનું કે સિંગ ઘસતી વખતે કાગળ ફાટવો જોઈએ નહીં. તો આમ આપણે કાગળ કેવો થોડો લેવાનો, થોડો જાડો લેવાનો, એટલે કાગળ ફાટે નહીં. હવે કાગળ પર તેલના ડાઘા જોવા મળે છે કે કેમ તેનું અવલોકન કરો. હવે આપણે આ જે કાચી સિંગ છે એ કાગળ પર ઘસી, મગફળીની જે સિંગ છે કાગળ પર ઘસી, ઘસ્યા પછી કાગળ પર કોઈ તેલનો ડાઘો, આપણે કેમ તેલના ડાઘ પડી જાય, કોઈ તેલનો ડાઘ પડે છે કે નહીં તેનું આપણે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અવલોકન જોઈએ. આ 3-3 પદ્ધતિ આપણે થઈ ગઈ કે બટાટાની ઉપર આયોડીનના ટીપમાં 2-3 ટીપા નાખ્યા, કાચી તુવેરની દાળની લુગદી એટલે કે પલ્પ બનાવ્યું તેની ઉપર 2 ટીપા કોપર સલ્ફેટ અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખ્યા અને શું ફેરફાર થાય છે, કાગળ પર કાચી સિંગ ઘસ્યા પછી કાગળ પર શું ફેરફાર થાય છે તેનું બધાનું અવલોકન આપણે ક્યાં કરીશું, હવે અવલોકનમાં કરીશું. તો અવલોકનની અંદર અવલોકન કરતા માલુમ પડ્યું કે બટાટા આયોડીન સાથે ભૂરો કાળો રંગ બનાવે છે,
કે જે બટાટું હતું તેના ઉપર આપણે આયોડિનના ટીપા નાખ્યા તો તે કેવો રંગ બનાવી દીધો છે, એટલો ભાગ કાળો અને ભૂરો બની ગયો. ત્યારબાદ તુવેરની દાળનો જે પલ્પ હતો તેની અંદર આપણે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના ટીપા નાખ્યા અને પછી હલાવવાથી તે કેવા રંગનું બની જાય છે, જાંબલી રંગ આપે છે. કેવો બની ગયો છે, જાંબલી રંગનું બની ગયું છે. ત્યારબાદ કાચી સિંગ, જે મગફળી છે એ કાચી મગફળી કાગળ પર ઘસતા કાગળ કેવો બની ગયો છે, તેલિયો, એટલે કે કાગળ પર તેલના ડાઘા જોવા મળે છે આપણને. શેના ડાઘા જોવા મળે છે, તેલના ડાઘ જોવા મળે છે. તો આમ આ કાચી સિંગ ઘસતા કાગળ તેલિયો બને છે. તો આમ નિર્ણય શું લઈ શકીએ, તો કે આયોડિનના ટીપા નાખવાથી ભૂરો અને કાળો રંગ બની ગયો, તો કે બટાટાની અંદર સ્ટાર્ચ રહેલું છે. આયોડિનના ટીપા નાખવાથી બટાટું કેવું બની ગયું, ભૂરું અને કાળ, એટલે કે આયોડિન બટાટાની અંદર શું રહેલું છે, સ્ટાર્ચ. ત્યારબાદ તુવેરની દાળ, તુવેરની દાળની અંદર આપણે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના ટીપા નાખ્યા તો કેવો રંગ બની ગયો, જાંબલી રંગ બની ગયો. તો આમ એ સાબિત થાય છે કે તુવેરની દાળમાં પ્રોટીન રહેલું છે. અને કાચી સિંગને આપણે કાગળ પર ઘસી, તો કાચી સિંગને કાગળ પર ઘસી એટલે કાગળ કેવો બની ગયો, તેલિયો બની ગયો, એટલે કે કાગળમાં તેલના ડાઘા બની ગયા. તો આમ આ કાચી સિંગમાં ચરબી રહેલી છે તેવું સાબિત થાય છે. તો છેલ્લે આપણે નિર્ણય લખી શકીએ કે આ પરથી સાબિત થાય છે કે બટાકામાં સ્ટાર્ચ, તુવેર દાળમાં પ્રોટીન અને કાચી સિંગમાં ચરબી રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પ્રકરણ 2, આહારના ઘટકો તેનો પ્રયોગ, કે ખાદ્ય પદાર્થોમાં રહેલા સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું. તો આપણે આ પરીક્ષણ બટાટા, તુવેર દાળ અને કાચી સિંગમાં કર્યું અને આપણે જોયું પણ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કંઈ PDF આવે એ તમારે તમારી વિજ્ઞાનની નોટમાં આકૃતિ સહિત લખવાની છે. તો ત્યાં સુધી આગળ આપણે નવા પ્રયોગો શીખીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. થેન્ક યુ.